મેં જ્યારે પોતાના રાશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માટે માય રેશન એપ ઓપન કરતા હશો અને લોગિન કરવાની ટ્રાય કરતા હશો ત્યારે કંઈક આવી રીતે તમને એરર દેખાડશે. રેશન કાર્ડ ડેટાબેઝ સર્વર માઇગ્રેટ થવાનું હોવાથી EFPS તથા RCMS સોફ્ટવેર તારીખ 3/7/2024 થી 7/7/2024 સુધી બંધ રહેનાર છે, જેની તમામ રાશન કાર્ડ ધારકોએ નોંધ લેવા વિનંતી. તો આ એરર દેખાડતું હોવાથી તમે પોતાની માય રાશન એપ ઓપન નથી કરી શકતા અને એપ ઓપન નહીં થાય તો તમારું રેશન કાર્ડનું EKYC થશે નહીં. તો આનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. મિત્રો, આ એરર દેખાડે છે તેનું કારણ એ છે કે જે રેશન કાર્ડની સાઇટ છે, જે તેનું સોફ્ટવેર છે, તેમાં તેના સર્વરમાં જે ડેટા રહેલો હોય છે તેને માઇગ્રેટ કરવામાં આવી રહ્યો છે. એટલે કે સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો તેને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ઉપરથી જ તે સાઇટ બંધ કરી દેવામાં આવી છે, સર્વર બંધ કરી દેવામાં આવેલું છે, જેના કારણે તમે માય રેશન એપ લોગિન નથી કરી શકતા. અને એવું નથી કે આ એરર તમને એકને જ દેખાડે છે, આ એરર દરેક રેશન કાર્ડ ધારકોને દેખાડે છે. જે લોકો આ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને લોગિન કરવાની ટ્રાય કરે છે તે દરેક વ્યક્તિને આ એરર ફરજિયાત અત્યારે દેખાડે છે. ટૂંકમાં ગુજરાતમાં કોઈ એવો સિંગલ માણસ પણ નથી કે જે હાલમાં માય રેશન એપમાં લોગિન કરી શકશે, કારણ કે ઉપરથી જ તે હાલમાં આ એપ્લિકેશન બંધ કરી દેવામાં આવી છે, પરંતુ તે ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. અહીંયા આપણને તારીખ જણાવવામાં આવી છે, તારીખ 3/7/2024 થી 7/7/2024 સુધી. એટલે 3 તારીખથી તે 7 તારીખ સુધી આ સાઇટનું કામ ચાલુ રહેવાનું છે. એટલે 3 તારીખથી તે 7 તારીખની વચ્ચે તમે જો માય રાશન એપ ઓપન કરવાની ટ્રાય કરશો તો તમારું એપમાં લોગિન નહીં થાય. એટલે કે તમારું EKYC 3 થી 7 તારીખ વચ્ચે તમે નહીં કરી શકો, કારણ કે ઉપરથી સાઇટ બંધ છે. તો હવે આનું સોલ્યુશન એ છે કે તમારે 7 તારીખ પછી, એટલે કે 8 તારીખ અથવા તો એની પછી કોઈ પણ દિવસે તમારે KYC કરવાની ટ્રાય કરવાની છે, માય રેશન એપ ઓપન કરવાની ટ્રાય કરવાની છે. કારણ કે ઉપરથી જ તે સાઇટ બંધ છે, તો તમે ગમે જુગાડ લગાવી દેશો અથવા તો તમે યુટ્યુબમાં કોઈ પણ વિડીયો જોશો તો પણ તમને આ સોલ્યુશન નહીં મળે. અને ઉમ્મીદ છે કે તમને સમજમાં આવી ગયું હશે. જો તમને છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અમને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. અને રેશન કાર્ડનું EKYC તમે કઈ રીતે આસાનીથી કરી શકો છો તેના પર પણ મેં વિડીયો બનાવ્યો છે, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.